ખેડૂતવાળા છે જેને ખેતીમાં કોઈ જાતની લાઇટ જ નથી, એને લાઇટ, પંખા, બધી વસ્તુ ચાલુ થઈ શકે, મોબાઈલ ચાર્જર એવું, એની માટેનો આખો સેટઅપ દેખાડું છું. તમે દેખાડો, તમને હમણાં થોડીક વારમાં આખું દેખાડું છું. ચાલો મિત્રો, હું ખેડૂત હેલ્પ DR ખોખાણી ચેનલમાંથી, ખેડૂત હેલ્પમાંથી બોલું છું. હવે તમને એક નવી સિસ્ટમ દેવા માગું છું, જેને કોઈની પાસે લાઇટ છે જ નહીં અવેલેબલ, એની માટેનું છે. આખો સેટઅપ હું તમને દેખાડું છું. અમે એક જગ્યાએ ફિટિંગ કર્યો છે, એનો તમને લાઈવ ડેમો દેખાડું છું. આ તમને કોઈને, જેને ખેડૂતવાળા છે, જેને ખેતીમાં કોઈ જાતની લાઇટ જ નથી, એને લાઇટ, પંખા, બધી વસ્તુ ચાલુ થઈ શકે, મોબાઈલ ચાર્જર એવું, એની માટેનો આખો સેટઅપ દેખાડું છું. તમે દેખાડો, તમને હમણાં થોડીક વારમાં આખું દેખાડું છું. અત્યારે તમે જોઈ લો. હવે મેં તમને જે કીધું હતું કે તમને ચાલો ઇન્ટ્રો કરાવડાવું બધી વસ્તુનું, એમાં પહેલાં તો એક 1242ની બેટરી આવે છે, એમરોનની ડ્રાય બેટરી આવે, અને આમાંનામાં 100 વોટની સોલર પ્લેટ આવે છે, જે આને ચાર્જિંગ કરવા માટેની હોય છે, જે આ તમારે ઓછામાં ઓછો 6-7 કલાકનો બેકઅપ આવે છે. આરવી એમાં તમારે 8-10 જેવી લાઇટો અને 2-3 પંખા અને એનું એક કંટ્રોલર આવે છે, જેને કહેવાય છે આરવી એક સાઈડનું 10 એમ્પિયરનું કંટ્રોલર છે. એમાં સોલારનું આવે, બેટરી આવે અને લોડનું આવે, જેની અંદર આપણે ચાલુ કરીને તમને બતાવું છું કે આ પેલું મોબાઈલ ચાર્જર છે, જે આપણે મોબાઈલમાં ચાર્જિંગ કરીએ છીએ. અત્યારે મોબાઈલ ચાર્જિંગ થાય છે, જો આપણે આ ચીજ કરીએ એટલે આ મોબાઈલ ચાર્જર છે. પછી આપણી પાસે આ બધી લાઇટો છે, જે આપણે લાઇટો કરીએ છીએ બધી. પછી આનો એક ફેન છે આપણી પાસે, જો ફેન પણ આપણે આની અંદર ચાલુ થાય છે. અને આગળ તમને જે અમે ડેમો કર્યો છે એ તમને આગળ જઈને ફાર્મ હાઉસમાં જઈને બતાડું છું. ચાલો હવે એક જે કંટ્રોલર છે, જે આવ્યું આપણે એક સાઈડનું નાનું કંટ્રોલર છે જે 10 એમ્પિયરનું છે, આમાં આપણી પાસે ડિજિટલ કંટ્રોલર આવે છે, જેને એને સોલાર ચાર્જ કંટ્રોલર કહેવાય છે, જેમાં 3 જાતની બેટરી આપણે ચાર્જિંગ કરી શકીએ છીએ. 150 એમ્પિયરની બેટરી પણ ચાર્જિંગ કરી શકાય, લિથિયમ પણ કરી શકાય, અને એસિડવાળી બેટરી પણ આપણે ચાર્જિંગ કરી શકાય. આ ડિજિટલ કંટ્રોલર આવે છે આખું, અને આ ગમે તે તમે આ પણ લઈ શકો છો અને આ પણ તમે એમાં યુઝ કરી શકો છો. અને 12-24નું છે, 24 વોટમાં તમારે ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો, અને 12 વોટમાં ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો. આ ડિજિટલ કંટ્રોલર છે મિત્ર. જો આપણે જે સોલાર કંટ્રોલર, બેટરી અને ચાર્જ કંટ્રોલર મૂક્યું, હવે આપણે લાઇટ મૂકેલી છે, જે લાઇટ આપણે ઓછામાં ઓછી 8 ને મૂકી છે, તમને લાઇટ દેખાડું છું. આ એની લાઇટ છે, બરાબર છે. પછી એની આગળ જઈને અમે આગળ બીજે કર્યું છે. આ અમારો ફાર્મ હાઉસ છે, જો અહીંયા આ આખું ફાર્મ હાઉસ છે અમારું, એની અંદર અમે લાઇટિંગ બધી કરીએ છીએ. ચાલો તમને ફાર્મ હાઉસ દેખાડી. આ એનું અમારું બોર્ડ છે, જે અમે જે લાઇટિંગ ચાલુ બંધ કરી શકીએ છીએ, અહીંથી ફેન પણ ચાલુ બંધ કરી શકીએ છીએ. આ મોબાઈલ ચાર્જર છે તમારે અહીંયા માટે, આજે મોબાઈલ ચાર્જિંગ આપણે કરી શકીએ છીએ આથી DC વસ્તુમાં. અને આ આપણી લાઇટો છે, ચાલો તમને લાઇટો પણ દેખાડું ને આ અમારું ફાર્મ હાઉસ દેખાડ્યું. આ લાઇટો છે અમારે અને આ આખો ફાર્મ હાઉસ છે. હવે આ જે લાઇટો છે, જે આવી રીતનું ફિટિંગ હોય છે. પછી એક અમારી પાસે એક બીજી એક સોલાર લાઇટ છે, જે તમારે ચાર્જિંગવાળી અને તમારે ઇન્ડબિલ તમારે સોલારથી જ ચાલે છે. સીધી 60 વોટની LED છે, રાત પડે એટલે ઓટોમેટિક ચાલુ થઈ જાય, અને તમારે ઓટોમેટિક રિમોટથી કરવી હોય તોય પણ કરી શકાય છે. આ લાઇટ છે સોલાર સિસ્ટમવાળી અને ગેરંટીવાળી આવે છે. ચાલો તમારે આની કોઈ પણ વસ્તુની જો જાણકારી લેવી હોય તો આદ્ય શક્તિ સોલાર ફેન્સ ગાર્ડમાં તમે કોન્ટેક કરી શકો છો, જે મોબાઈલ નંબર છે 9279 અને તમારે ફોન કરવો હોય તો સવારે 9 થી સાંજના 6 વાગ્યા લગી કોઈ પણ ફોન કરીને તમે જાણકારી બેઝિક લઈ શકો છો, અને આને પૂરેપૂરો તમને જે તમારે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે તમને જવાબ મળી જશે એનો સંતોષકારક.